દરેક વ્યક્તિએ પોતે કરેલા કર્મોના ફળ ભોગવવાના છે. કર્મનો સંગાથી રાણા વાળો કોઈ નથી. પોતે જે કરે છે એનું જ ફળ એને મળવાનું છે. પોતે જે નથી કરતા એનું ફળ નથી મળવાનું. તો હવે વૈષ્ણવજન પોતે ગમે એટલા સિદ્ધ વ્યક્તિ હોય, ગમે એટલા યોગના માર્ગે સાધનાના માર્ગે આગળ વધેલા હોય, એમાં પ્રેક્ટિકલી એની જનનીને શું ફેર પડે? જનની એના કર્મ ભોગવવાના છે, વૈષ્ણવજન એના કર્મ ભોગવવાના છે. તો આ બે વચ્ચેનું કનેક્શન શું? બહુ નાની હતી હું, 3-4 વર્ષની, અને મમ્મા રોજ ગીતાજી વાંચતા, અને હું ત્યાં બાજુમાં પડી પડી સવાલો કરતી કે આ શું વાંચો છો? મમ્મા કહેતા ગીતાજી વાંચું છું. એમાં શું છે? એમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીત છે. એટલે વાતો કરતા હતા. ક્યાં વાતો કરતા હતા? યુદ્ધભૂમિ પર. યુદ્ધભૂમિ પર વાતો કરવાની શું જરૂર? સવાલોની એક આખી સિક્વન્સ હું ઊભી કરતી, અને હવે મને એમ લાગે છે કે મને ત્યાં એટલા સવાલો થતા હું મમ્માને પૂછતી, તો પછી બરાબર છે અર્જુનને એટલા સવાલો થતા એ કૃષ્ણને પૂછતો. તો આ બધા સવાલો કરતી વખતે મમ્માએ મને આ કર્મનો કોન્સેપ્ટ સમજાવ્યો. યુઝવલી મનોવિજ્ઞાન એવું કહે છે કે અમૂર્ત ખ્યાલ એટલે કે જે વસ્તુ પ્રત્યક્ષ નથી એ વસ્તુ કોઈ પણ બાળક 7 કે 8 વર્ષની ઉંમર પછી સમજી શકે. તો 3-4 વર્ષની ઉંમરે કર્મનો સિદ્ધાંત કદાચ હું સંપૂર્ણપણે ન સમજી શકી, પણ જ્યારથી મારા મગજમાં આ લાઈન એક્ટિવ થઈ કે અમૂર્ત ખ્યાલ પણ હું સમજી શકું, એ પહેલાથી જ મમ્માએ મને ગીતાજીનો એ વર્ગનું એક્સપોઝર આપેલું કે આ હું સમજતી થઈ ગઈ. અને સવાલો કરતી, વાતો કરતી અને આર્ગ્યુમેન્ટ પણ ત્યારે કરતી, કારણ કે બધું ક્લિયરલી ન સમજી શકી. તો આ કર્મનો સિદ્ધાંત ત્યારે મને સમજાવેલો, અને એ કર્મનો સિદ્ધાંત સમજાતો થયો ત્યારથી આ સવાલ ઉદ્ભવતો કે ધન ધન જનની તેની રે શું કામ. પછી મેં પોતે ગીતાજી વાંચવાના શરૂ કર્યા, અને ત્યારે મને એના 6 અધ્યાયમાં એક શ્લોક મળ્યો. એ શ્લોક હતો યોગ ભ્રષ્ટ આત્માની વિભાવના. યોગ ભ્રષ્ટ આત્મા એટલે એવા આત્માઓ જે યોગના માર્ગે આગળ વધેલા છે, બહુ આગળ વધેલા છે, પણ ક્યાંક એક એવો પોઈન્ટ આવ્યો કે સંસારમાં પાછા પડી ગયા. કંઈ પણ હોઈ શકે, હમણાં આપણે વાત કરીએ અભિમાન હોઈ શકે, મોહમાયા હોઈ શકે, કોઈ પર્ટિક્યુલર વસ્તુ પ્રત્યેની આસક્તિ હોઈ શકે, કોઈમાં જીવ ચોંટી ગયો હોય, તો યોગના માર્ગેથી ભ્રષ્ટ થઈ ગયેલા, ડાયવર્ટ થઈ ગયેલા આત્મા. તો એ શ્લોક કંઈક આવો હતો કે શુચિ નામ શ્રીમતા અંગે યોગ ભ્રષ્ટો અભિજાયતે, પવિત્ર અને સંસ્કાર શ્રીમંત લોકોના ઘરે યોગ ભ્રષ્ટ આત્માઓ જન્મે છે. અથવા યોગી નામ એવ કુલે ભવતિ ધીમતા, અથવા તો ડાયરેક્ટ યોગીના કુળમાં જ આવા લોકોનો જન્મ થાય છે, અને જન્મથી જ એમને એ પ્રકારનું આધ્યાત્મિક વાતાવરણ મળે છે. આ નવા શરીરમાં જે નવું મગજ આવ્યું એમાં પણ તત્વજ્ઞાનના કોન્સેપ્ટ ફટાફટ ક્લિયર થવા માટે એ પ્રકારનું વાતાવરણ એને એ ઘરમાં મળી રહે, માટે એ ઘરમાં એનો જન્મ થાય છે. અને એક વૈષ્ણવ જન એની એટલી પાત્રતા નિશ્ચિતપણે હોય, એ પૂર્વજન્મના યોગી જ હોય, અને માટે એમનો જન્મ જ એવા ઘરે થાય જ્યાં જનની પહેલેથી ધન્ય હોય. આવા ઘરમાં જન્મ મેળવવા માટે પણ એક પાત્રતા કેળવવી જરૂરી છે. તો આમાં મારો મત જરાક એવો જુદો પડે છે કે વૈષ્ણવજનના કારણે એની જનની ધન્ય થઈ એ બધી ભવિષ્યના ગર્ભમાં રહેલી બાબતો છે, પણ વૈષ્ણવજન પોતે એટલા ધન્ય છે કે પવિત્ર કે સંસ્કાર શ્રીમંત જનનીની કુખેથી એ જન્મ લઈ શકે છે. તો અને સાથે આપણે બીજું પણ એક વિધાન વારંવાર કરતા હોઈએ છીએ, માતૃદેવો ભવ. આનો અર્થ આપણે શું કરીએ છીએ? માતાને દેવ માન. હવે આનો શબ્દશઃ દેવો, શબ્દશઃ અર્થ એવો થાય છે કે જેની માતા દેવ છે એવો બન. એટલે કેટલાક સ્માર્ટ લોકો હોય ને, મસ્ત જવાબ આપે. આપણને તો ક્યાં કશું કીધું છે? તો માતા કીધું છે કે તમે દેવ જવાબ બનો, આપણે નહીં, આપણે દેવ.
અત્યારે SQ નો જે કોન્સેપ્ટ આવી રહ્યો છે, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, IQ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, EQ ઇમોશનલ ક્વોશન્ટ, અને એના પછી આવી રહ્યો છે SQ ઇન્ટેલિજન્સ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, તો એ માતાના પોતાનામાં પણ એટલો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ ઊંચા લેવલનો હોય અને એના પર જન્મ મળે એવી પાત્રતાવાળા બનવાનો બોધ આપણને મળે છે આ માતૃદેવો ભવલીમાં. અને માટે જ આ વૈષ્ણવજન તો તેને કહીએમાં આ મારી કદાચ સૌથી ગમતી વેરિટીઓ હશે કે વાચ કાચ મને નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્ર એક કે એક શબ્દો એટલા ગૂઢ છે કે એક ઇન્ડિવિજ્યુઅલ શબ્દ ઉપર આખા આખા લેક્ચર્સ થઈ શકે. સમદ્રષ્ટિ પંડિતોની જયારે ગીતાજી વાત કરે છે ત્યારે એના લક્ષણમાં સૌથી પાયાનું લક્ષણ છે સમદ્રષ્ટિ, દરેક પ્રત્યેની સમાન દ્રષ્ટિ. ગીતાજીમાં કહે છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિશ્ચયવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. પંડિતો દરેક માટે સમદર્શિ છે. કોના કોના માટે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, વિદ્યા અને વિનયથી સંપન્ન જે બ્રાહ્મણ છે એના માટે. ગવિ ગાય, હસ્તિની હાથી, શુનિ કૂતરો અને શ્વપાક એટલે કે ચાંડા, આ દરેક માટે પંડિતો સમાન દ્રષ્ટિ ધરાવનારા હોય છે. અને ફરી પાછી અહીંયા એ જ વાત આવી ઉભે છે કે સમાન દ્રષ્ટિ હોવી પણ એક બાય પ્રોડક્ટ છે, કારણ કે એ દરેકે દરેકમાં પણ એને પરમાત્માના જ દર્શન થતા હોય છે. માટે સમદ્રષ્ટિ કહેવાવી એક બાય પ્રોડક્ટ છે. આપણે કહીએ છીએ ને કે ઉદાર ચરિતાના તુ વસુધૈવ કુટુંબકમ, ઉદાર ચરિત્રવાળા લોકોને સમગ્ર પૃથ્વી જ કુટુંબ હોય છે. તો કુટુંબ એટલે શું? કુટુંબના દરેક સભ્યો પ્રત્યે આપણને સમાન રીતે પ્રેમ ભાવ હોય છે. તો કુટુંબ એટલે માત્ર કંઈ સાથે રહેવું સંદર્ભમાં નથી, દરેક વ્યક્તિ પ્રત્યે સમદ્રષ્ટિ કેળવી દરેકનું હિત જોવું એના સંદર્ભમાં વાત છે સમદ્રષ્ટિ. દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવી, દરેકમાં પરમાત્માનું દર્શન કરવું. અદ્વૈતવાદ એમ કહે છે કે આત્મા પરમાત્મા એક એક આવા પ્રકારનો છે કે એક રૂમ છે, એમાં કેટલાક માટલાઓ ઊંધા મૂકેલા છે. હવે રૂમમાં ખાલી જગ્યા રહે છે એ પરમાત્મા છે અને આ દરેક માટલાઓ ઇન્ડિવિજ્યુઅલ આત્મા છે, તો એની અંદર પણ કંઈક જગ્યા રહેલી છે. હવે આમ જુઓ તો બંને જગ્યાઓ ભિન્ન છે, માટલાની અંદરની બહારની, અવકાશ છે એ જુદું છે, અને છતાં પણ એક જ છે, એમાં કોઈ ભિન્નતા નથી. જો એ માટલાઓને ફોડી નાખવામાં આવે તો જે અવકાશ વધે છે એક જ છે, પછી તમે ડિફરન્શિએટ નથી કરી શકતા કે આ અહીંયા માટલું હતું, આ એની જગ્યા, આ એનો અવકાશ, આ એની સીમા, સીમાઓ બાંધી શકાતી નથી. અને ત્યારે જીવ અને શિવનું જે આપણે એકત્વ કહીએ છીએ એ સથાય છે. તો દરેક અને બીજી દ્રષ્ટિએ જુઓ તો દરેક માટલાઓની અંદર પણ જે અવકાશ છે, જગ્યા છે એ સરખી છે. ઓક્સિજન નાઇટ્રોજનનું પ્રમાણ જ્યાં જે હોવાનું છે ત્યાં સરખું જોવાનું છે બધે. તો દરેક આત્માઓ પણ છે એ સમાન તત્વ જ દરેકની અંદર રહેલું છે, જે ચેતના પ્રાણ શક્તિ આપણે જેને કહીએ છીએ, જેનાથી આ શરીર હાલતું ચાલતું છે, એ બધામાં સમાન જ છે. અને વૈષ્ણવજન એ અંદરના આત્મા તત્વનું દર્શન કરે છે, નહીં કે બહારના શરીરનું કે એની અંદરની આકૃતિનું. અને માટે વૈષ્ણવજન માટે સામે કોઈ વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય કે એક કૂતરો કે એક ચાંડા હોય, એની અંદરનું આત્મા તત્વ જે મૂળ બેઝ છે એ સરખો જ છે અને એનું દર્શન કરે છે, માટે એને દરેક માટે સમાન દ્રષ્ટિ રહેલી છે. બાકી એવું તો પ્રેક્ટિકલી પોસિબલ જ નથી ને કે બધું સરખું દેખાય કે દરેક માટે સમાન દ્રષ્ટિ એટલે શું, પણ દરેકનું મૂળ તત્વ હાર્દ જોવું એ કદાચ સમદ્રષ્ટિ સૂચવે છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી ગીતાજીના કેટલાક પ્રધાન સુરો જે મુખ્ય બાબતો વર્ણવાય છે એમાંનો એક આ છે કે તૃષ્ણાઓનો ત્યાગ.
એને તૃષ્ણા નહોતી, છતાં પણ ઈશ્વરે આટલો બોધ શું કામ કર્યો? કારણ કે એને તૃષ્ણા નહોતી એવું નહોતું, એ તૃષ્ણાની આગળ એક મોહ હતો. સ્વજનો પ્રત્યેનો એ તૃષ્ણાને કવર અપ કરી દેતો હતો. જો એને કોઈ એવું કીધું હોત કે તારા કોઈ મારવાના નથી અને એમને તારું રાજ્ય તારું, તો અર્જુન કદાચ ના ના પાડત. એને તૃષ્ણા નહોતી એવું નહોતું, અને માટે કૃષ્ણને એ ફરજ પડી કે એ એનું વિશ્લેષણ આપે. અઢાર અત્યાર સુધી લાંબી લાંબી કથાઓ ચલાવે. તૃષ્ણા ત્યાગી જે વ્યક્તિએ તૃષ્ણાઓનો ત્યાગ કરેલો છે, ઈર્ષ્યાઓનો ત્યાગ કરેલો છે, એના માટે બીજા જગ્યાએથી વારંવાર વારંવાર કૃષ્ણ બોધ આપવાનું શરૂ કરે છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. સ્થિત પ્રજ્ઞના શું લક્ષણ છે? અર્જુન જ્યારે આવો સવાલ કરે છે ત્યારે એના જવાબમાં કૃષ્ણ કહે છે, સૌથી પહેલા પ્રજાભાતિ યદા કામાન, જેના સર્વે કામનાઓ તૃષ્ણાઓ એષ્ણાઓ હણાઈ ચૂકી છે. પ્રજાભાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિ એવ આત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞ સદોચ્યતે. જેની સર્વે તૃષ્ણાઓ ભણાઈ ગઈ છે, કામનાઓ ભણાઈ ગઈ છે, જે આત્મા વડે આત્મામાં જ સ્થિર છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. યસ્યા પ્રજ્ઞ પ્રતિષ્ઠિતા સહ સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ સ્થિર છે એ સ્થિત પ્રજ્ઞ. હવે સ્થિર બુદ્ધિ એટલે શું? કે કંઈક જોયું તો આપણા બધાના મનમાં લલચાય છે, એશા તત્વચિંતકો આને એ પ્રમાણે કંઈક સમજાવવાની કોશિશ કરે છે કે આપણું મન કે જે કોઈ પણ એવું તત્વ છે જે એશા કે તૃષ્ણા ઉભી કરવા માટે જવાબદાર છે, એક રબરની થેલી જેવું છે, બરાબર ચોરસ વ્યવસ્થિત આકારમાં છે, ક્યાં કશું જોયું એ તરફ ખેંચાયું, એનો આકાર બગડ્યો. એમાં કોઈ એક વસ્તુમાં તૃષ્ણા જાગી તો એ બાજુ ખેંચાયું, તો રબરની થેલી એક એક બાજુથી ખેંચાયા કરે તો એનો કોઈ નિશ્ચિત આકાર નથી રહેતો, એ પોતે પોતાના આકારમાં એનો સ્વ એનું જે મૂળ તત્વ છે એમાં સ્થિર નથી રહી શકતું. તો તૃષ્ણાનો ત્યાગ એ એક બીજી દ્રષ્ટિમાં એવું પણ જણાવે છે કે સ્વમાં સ્થિર રહેવું, પોતે પૂર્ણ છે, પોતે પૂર્ણ પુરુષોત્તમના અંશ કો તો અંશ અને સ્વરૂપ કો તો સ્વરૂપ જે કંઈ કહો તે પોતે જ છે, તો પછી બાકી શું રહ્યું? એને કોઈ તૃષ્ણાઓ બાકી જ નથી રહેતી. સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને મા કરે. ગીતાજી એવું કહે છે કે કર્મેન્દ્રિયાણે સંયમ્ય ઇન્દ્રિયાર્થે યા મનસા સ્મરતે ચરણ. જે કર્મેન્દ્રિયોને સંયમમાં રાખે છે, હાથ પગ મોઢું બધું મન છે બહારથી સંયમમાં છે, પણ મનથી સતત ને સતત કોઈ વિષયનું આચરણ ચાલે છે. ઇન્દ્રિયાર્થાન વિમૂઢ આત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. આ મૂર્ખ માણસ એવો છે જે પોતે સમજે છે કે એને ઇન્દ્રિયોને કંટ્રોલ કરી છે અને આ સૌથી મોટો મિથ્યાચારી દંભી કે ઢોંગી છે. તો પરસ્ત્રી જેને માં કરે મતલબ કે છે ન માત્ર આચરણમાં આ બાબતને મૂકે છે, જે મનથી પણ એક પરસ્ત્રીને માતાની નજરે જુએ છે. અહીંયા માત્ર આચરણની વાત નથી, ફરી એકવાર એ જ વાત આવે છે કે વાચ કાચ મન નિશ્ચળ રાખે, મન વચન અને કર્મ દરેકથી જેના માટે પરસ્ત્રી માતા સમાન છે. પરસ્ત્રી જેને માતરે એ મિથ્યાચારી નથી, એ સાચો સંયમી છે. કારણ કે એનો મન ઉપર કંટ્રોલ છે, કોઈ જાતની ઈચ્છાઓ ઈર્ષ્યાઓ એને અનડી બાકી રહી નથી, અને કદાચ દરેકે દરેક જગ્યાએ ફરી એક જ વાત આવે છે કે એ કદાચ પરસ્ત્રીમાં પણ એ આત્મતત્વ કે એ કૃષ્ણ સ્વરૂપ જ જોતા હશો. તો એ માતા સમાન છે. માતા કોણ છે? જે આપણને જન્મ આપે છે, આપણું સર્જન કરે છે, આપણું પાલન અને પોષણ કરે છે. તો એ પરસ્ત્રીમાં પણ જો કૃષ્ણને પરમાત્માને જોતા હોય તો ફરી એક વાર ઇટ્સ અ બાય પ્રોડક્ટ કે પરસ્ત્રી જેને માતરે એના માટે એ માતા તુલ્ય રહે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. આ દરેકે દરેક શબ્દ સામાન્યતઃ સમગ્ર ગીતાજીને આવરી લેનારા છે. એના જે મુખ્ય મુખ્ય પ્રધાન લક્ષણો છે એ અહીંયા કેટલાક શબ્દોમાં પ્રત્યક્ષ તો કેટલાક શબ્દોમાં
જીવવા થકી અસત્ય ન બોલે. આનો મતલબ શું? એ સતત ને સતત સત્યનું ઉચ્ચારણ કરે છે. તો આપણા દરેકના લેવલે આનો અર્થ કદાચ આપણે કરી શકીએ કે યુધિષ્ઠિર બનવું જે હોય એ બાબતમાં સત્યનું ઉચ્ચારણ કરવું. પણ ગીતાજી ન માત્ર લક્ષણો જણાવે છે, એ દરેકના કોન્સેપ્ટ પણ ક્લિયર કરે છે. વ્યાખ્યા અને સમજૂતી પણ ગીતાજીમાં દરેક જગ્યાએ આપેલા છે. તો સત્ય અને અસત્ય કહેવાય કોને? બીજા અધ્યાયમાં સાંખ્ય યોગમાં ગીતાજી જણાવે છે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતમ. જે વસ્તુ સતત અસ્તિત્વમાન છે એ સત્ય છે. ગ્રાફ અમેક સિદ્ધિલીટીમાં જાય એ સત્ય છે. અને આ ગ્રાફ પણ x અને y રેખા જેવો છે, અનંત અનંત વિસ્તરેલો, જેનો ક્યાંય પણ અંત નથી. અને જેનો ક્યાંક પણ અંત છે, ન માત્ર અંત છે, જ્યારે એનું અસ્તિત્વ છે ત્યારે પણ વચ્ચે છે નથી, છે નથી, ગ્રાફ ઊંચો નીચો ચાલે છે, એ અસત્ય છે. આ દેહ અત્યારે છે, થોડા વર્ષો પછી નહીં હોય, માટે એ અસત્ય છે. અને આત્મ તત્વ આજે પણ છે, કાલે પણ છે, અને સનાતન સમય સુધી રહેવાનું છે. અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણ, સનાતન સમય સુધી રહેવાનું છે. માટે આત્મ તત્વ એ સત્ય છે. ગીતાજી કારણ વગર એવું નથી કહેતું કે દેહ માટે શોક ન કરવો, દેહ માટે એટલા માટે શોક ન કરવો કારણ કે અસત્ય છે, અને અસત્યનો શોક કરવાનો કોઈ મતલબ નથી. તો આ દ્રષ્ટિએ જોતા સત્ય તરીકે બાકી શું વધે છે? સત્ય તરીકે માત્ર ને માત્ર પરબ્રહ્મ જ વધે છે. પરબ્રહ્મ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કે ઈશ્વર પરમાત્મા જે કંઈ પણ કહો, આના સિવાય કશું એવું નથી કે જે સનાતન હોય, જેનો શરૂઆત પણ કદાચ નથી અને જેની જેનો અંત પણ નથી. આવું માત્ર પરમાત્માનું જ સ્વરૂપ છે. તો જીવવા થકી અસત્ય ન બોલે, માત્ર ને માત્ર સત્યનું જ ઉચ્ચારણ કરે છે. એનો મતલબ એ કે એ માત્ર ને માત્ર પરમાત્માનું જ ઉચ્ચારણ કરે છે. આ ક્ષુલ્લક કે અપ્રત્યક્ષ અસત્યની જે આપણે વાત કરીએ છીએ એ તો બહુ પાછળ નીકળેલી વાત છે. વૈષ્ણવજન માટે જીવવા થકી અસત્ય ના ઉચ્ચારે, એનો મતલબ એ કે જીવવા થકી માત્ર ને માત્ર પરમ સત્ય સ્વરૂપ પરબ્રહ્મનું જ સતત ને સતત રટણ કરે છે. એ સિવાય બીજી એક પણ વાત એના મુખ્ય પણ આવતી નથી. આ દર્શાવવામાં આવે છે જીવવા થકી અસત્ય ના બોલે વાત દ્વારા. અને પરગન નવજાલે માત્ર ઈશોપનિષદ પાયાનો શ્લોક, એની એક પંક્તિનું આ સીધું જ ભાષાંતર છે. અને આ શ્લોક આપણે બધા જાણીએ છીએ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂજિથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધરમ. કોઈના પણ ધનની આકાંક્ષા રાખીશ નહીં, પરગન નવજાલે માત્ર. અને ઈશોપનિષદનો પણ ઉલ્લેખ એટલે જરૂરી છે કે ગીતાજી જે છે એ ઉપનિષદોનું જ દોહન છે. અને ખાસ કરીને ઈશોપનિષદ કે જે ઉપનિષદો 11 અસ્તિત્વમાં છે એમાં પણ પ્રધાન છે, સૌથી વધારે ઊંડાઈવાળો તત્વચિંતકો જેને માને છે એ ઈશોપનિષદ છે. અને એનો પાયારૂપ શ્લોક જે ગીતાજીમાં પણ અનેક શ્લોકો કે અનેક અધ્યાયનો આધાર બનેલો છે. ઈશાવાસ્યમિદમ સર્વમાં, જગતમાં જે કંઈ પણ છે એ ઈશ્વરના વાસ કરવા યોગ્ય છે. ભગવાન વારંવાર કહે છે ને કે સર્વત્રમાં હું જ વ્યાપેલો છું, કણે કણમાં હું વ્યાપેલો છું, આ સામેના પક્ષે જે લોકો છે એ પણ હું જ છું, અને તારા સ્વરૂપ મારીને હણનારો પણ હું જ છું. અહીંથી લઈને તત્વજ્ઞાન સુધી દરેક જગ્યાએ ઈશ્વર કહે છે કે હું જ બધે વ્યાપેલો છું. ઈશાવાસ્યમિદમ સર્વમ એ જ શ્લોકમાં આ પંક્તિ એમ કહે છે કે બીજાના ધનની આકાંક્ષા ન રાખીશ. બીજાના ધનની ઇન ધ સેન્સ ઓફ બીજાના ભક્તની કોઈ પણ વસ્તુની, કારણ કે ફરી એકવાર કર્મનો સિદ્ધાંત પણ અહીંયા સામે આવે છે કે આપણા કર્મનું ફળ આપણને મળવાનું છે. આપણે સારા કર્મ કર્યા હશે તો સારું ફળ પણ ભોગવવું પડશે, અને ખરાબ કર્મ કર્યા હશે તો બાય ડિફોલ્ટ ભોગવવું જ પડશે, છૂટકો જ નથી. તો મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધરમ, બીજાના ધનની આકાંક્ષા ન રાખીશ. તો સમગ્ર ઉપનિષદનો જે પાયાનો શ્લોક છે જેના માટે એવું કહેવાય છે કે માનવ જાત
જ્યાંથી પોતાના સાચા સ્વરૂપને ઓળખવા માટે તત્પર બની, મતલબ કે તત્વજ્ઞાનનો ઉદ્ભવ થયો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે કંઈ પણ આપણે વિકસાવ્યું છે તત્વજ્ઞાનના નામે, તત્વજ્ઞાનની અંદર એની ઊંડાઈમાં, પછી ચાહે એ ભારતીય સંસ્કૃતિ હોય, આર્ય સંસ્કૃતિ હોય, ગ્રીક ફિલોસોફી હોય, યુરોપિયન ફિલોસોફી હોય, કે જે કોઈ પણ સંસ્કૃતિ કે ફિલોસોફી વિકસાવાઈ હોય, એ બધી જ જો આ જ ક્ષણે નાશ પામે. આપણી પાસે કંઈ પણ જ્ઞાન જ નથી, આપણે કોણ છીએ, આ બધું શા માટે ચાલે છે, દુનિયા શેના માટે બની, કશી આપણને ખબર નથી. અને માત્ર એક જ શ્લોક બચ્યો છે, એ આ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચમ જગત્યામ જગત વૈષ્ણવજન માં આવરે છે કે પરતન નવ જારે હાથ રે. આ શ્લોક પણ મારો બહુ ગમતો વિષય છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ વારંવાર સમજાયું.